તો ગાઈ સલામ નમસ્તે, કસ્સા કાય, કેમ છો, જય શ્રી રામ. તો આજે વરી નવી એક જગ્યાએ જઈ રહ્યા છીએ, તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયા રહ્યો. અત્યારે હું ઘર પાસે છું, નીચે જસ્ટ ઉતર્યો જ છું. તો આજનો આ વિડીયો પણ કંઈક અલગ થશે, તો જરૂરથી જોજો. ગાઈસ, આજે આપણે જઈ રહ્યા છીએ ટપકેશ્વરી. આમ તો હું ટપકેશ્વરી ઘણી બધી વાર જઈ આવ્યો છું, બટ આજે જે જૂનું ટપકેશ્વરી છે ને ત્યાં જઈ રહ્યા છીએ. તો આજે બહુ મજા આવશે, તમે કન્ટિન્યુ જોડાયા રહ્યો મારી સાથે. ત્યાં કને શિવલિંગ છે, શિવલિંગના દર્શન કરું અને તમને પણ દર્શન કરાવીશ. ફાઇનલી ગાઈસ, આપણે ટપકેશ્વરી પહોંચી આવ્યા છીએ અને આ જોઈ શકો છો, આ છે નવું ટપકેશ્વરી. આ બધું એ નવું છે આપણે, બટ આજે જવાનું છે આ બાજુ જ્યાં જૂનું ટપકેશ્વરી છે, મહાદેવનું શિવલિંગ છે, ત્યાં કને જઈએ. તો મારી પાછળ તમે રસ્તો જોઈ શકો છો, આ છે ત્યાં મંદિરે જવાનો રસ્તો. અને અહીંયા આવો તો સેફ્ટીથી આવજો, પગમાં શૂઝ કે એ પહેરજો, કારણ કે અહીંયા સાપ, કાકીંડા અને એવી જીવજંતુ હોઈ શકે છે. સો ધ્યાનથી આવો અને નાના છોકરાને લઈને આવો, તો નાના છોકરાને સાથે જ રાખજો. તો તમે મારી પાછળ જોઈ શકો છો, એકદમ જંગલવાળી જ વાઇબ આવશે. અને આ જંગલ જ છે, આ જગ્યાએ તમને અવનવી વસ્તુ જોવા મળે છે, ઘણી બધી વસ્તુઓ છે આ જગ્યાએ. કારણ કે આ જંગલ છે, તો જંગલમાં તો તમને અલગ અલગ વસ્તુ જોવા મળી જ શકે. અને રસ્તા તો આવા પથ્થર છે ને એવા જ છે, કારણ કે આ પથ્થરમાં આપણે લસકી પણ જઈએ તો ધ્યાનથી બહુ હાલવું પડશે આપણે. ઘણા દિવસ પછી વ્લોગ બનાવું છું, એનું એક જ કારણ છે કે મારો નવો ફોન આવવાનો હતો, જે હમણાં જ આવ્યો. ઓલો ફોન હતો બટ એની અંદર એડિટિંગમાં અને સારા વિડીયો લેવા હોય તો બહુ પ્રોબ્લેમ થતી હતી. સો હવે નવો મોબાઈલ આવી ગયો છે, 4K વિડીયો આવશે. અને આ વિડીયોની ક્લિયરિટી તમને કેવી લાગે છે તમે મને જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને તમે લોકો ટપકેશ્વરી આવ્યા છો કે નહીં, તમે આવ્યા હશો તો પણ શાયદ આ બાજુ જે જગ્યા છે ત્યાં જ ગયા હશો. આ બાજુ બહુ ઓછી પબ્લિક જાય છે, કેમ કે અહીંયા જવામાં એટલી બધી વાર લાગે, ઓછામાં ઓછો સમજો ને 20-25 મિનિટ લાગે એ જગ્યાએ જવામાં. હું 4-5 વાર આવ્યો છું, બટ આ જગ્યાએ તો હજી સુધી પહોંચ્યો નથી. પણ આજે તો છે ને ઘરેથી નીકળ્યો ને ત્યારે મારા ભાઈઓને બધાને કીધું કે આપણે આ જગ્યાએ દર્શન કરવા છે, તો આજે દર્શન કરીને જ આવશું, નકર નહીં આવીએ. ભલે અત્યારે 5 વાગી રહ્યા છે, અમને રાતના રિટર્ન થવામાં 8 વાગી જશે, પણ આજ તો દર્શન કરશું મહાદેવના. સો ફાઇનલી ઉપર આવી ગયા છીએ, 10-15 મિનિટ થઈ ઉપર ચડી ગયા એને. અને ગરમી તો વાત મૂકી દો, એટલી બધી ગરમી છે. વરસાદ અહીંયા એટલો બધો છે નહીં, બટ વરસાદ પણ સારો એવો થઈ ગયો છે. અને તમે પાછળ જોઈ શકો છો, અત્યારે મેં ડ્યુઅલ કેમેરો ચાલુ કર્યો છે, જેમાં તમે બંને જગ્યાની વસ્તુ જોઈ શકો છો. વસ્તુ અહીંયા આવો તો જુઓ, આ ઝંડો લાગેલો છે ને, જ્યાં કને ઝંડો લાગેલો હોય ને એ રસ્તા ઉપર હાલવાનું તો તમે પહોંચી શકશો. બાકી અહીંયા કોઈ રસ્તા છે નહીં, કાચા આવી રીતના રસ્તા છે, બટ ઝંડાને ફોલો કરશો ને તો એ જગ્યાએ તમે પહોંચી જશો. આપણે અડધા જેટલું જ પહોંચ્યા છીએ અને અહીંયા રસ્તા તો વાત મૂકી દો, જે પણ રસ્તામાં જશો તો એમ થશે કે હમણાં તો આ જગ્યાએથી આપણે ગયા.
પાછળ જોઈ શકો છો વરસાદ પણ ચડ્યો છે અને હમણાં 3-4 આંટી સામે આવ્યા હતા, એમને પૂછ્યું કે હજી કેટલું છે, તો એમને કીધું હજી 2 કિલોમીટર જેટલું છે, હજી મતલબ 20-25 મિનિટ અમને લાગશે. ઓ ગાઈસ, સોરી, અમે અધવચ્ચેથી પાછા આવી ગયા છીએ, કારણ કે હું એક જગ્યા ઊભો રહ્યો તો મને સિંહ કે કોઈ પણ જાનવરનો અવાજ આવતો હતો, તો હું આગળ ગયો નહીં અને ત્યાંથી દોડ્યા. હવે વચમાં પહોંચ્યા છીએ અને જલ્દી જલ્દી હવે અમે અહીંયાથી નીકળી જઈએ. તો ફાઇનલી ગાઈસ, પાછા આવી ગયા છીએ અને તમને જુઓ આ પાછળ દેખાતી હોય તો તે પોલીસ ચોકી છે, અને વચમાં હમણાં પોલીસવાળા મળ્યા તો એમને મેં કીધું કે તમે આગળ જતા હો તો ના જાઓ. એ લોકો ફોર્મલ કપડામાં હતા, મને ખ્યાલ ના હતી પોલીસવાળા છે, તો એમને મને કીધું કે અમે પોલીસમાં અહીંયા જોબ કરીએ છીએ. અને મેં એમને કીધું કે અમે આગળ ગયા તો અમને અવાજ આવતો હતો, તો એમને કીધું કે આગળ દીપડા છે, દીપડાનો અવાજ આવે તો બહુ ધ્યાનથી આવજો, અમે તો પાછા આવી ગયા છીએ. થેન્ક યુ સો મચ અહીંયા સુધી વિડીયો જોયો એના માટે.